चलो विद्यार्थियों गुड मॉर्निंग। विषय अंग्रेजी धोरण 3। जो विद्यार्थियों आपणे स्पेलिंगो क्रियादर्शक એટલે કોઈ ભી કામ કરીએ એને ક્રિયા કહેવાય, તો જુઓ તો એના સ્પેલિંગ ઉચ્ચારને અર્થ બોલું છું એ ધ્યાનથી સાંભળજો અને અંગ્રેજી નોટમાં આવી રીતે 3 ખાના પાડીને તમે લખજો સ્પેલિંગ ઉચ્ચારનો અર્થ। આર ઈ એ ડી રીડ એટલે વાંચવું, ડબલ્યુ આર આઈ ટી ઈ રાઈટ એટલે લખવું, ટી એ એલ કે ટોક એટલે બોલવું, ઘી આઈ વી ઈ ઘી એટલે આપવું, ટી એ કે ઈ ટેક એટલે લેવું, ડબલ્યુ એ એલ કે વોક એટલે ચાલવું, આર યુ એન રન એટલે દોડવું, એસ ટી આર ઓ ડબલ એ સ્ટ્રોલ એટલે લટાર મારવી, એસ કે આઈ પી સ્કીપ એટલે દોડા કૂદવા, પી ઓ એસ ટી પોસ્ટ એટલે ટપાલનો ડબ્બો, જે યુ એમ પી જમ્પ એટલે કૂદવું। આગળ બીજા કે આઈ કી ટી કીક એટલે લાત મારવી, પી યુ એસ પુશ એટલે ધક્કો મારવો, પી યુ ડબલ એલ પુલ એટલે ખેંચવું, એસ આઈ એન જી સિંગ એટલે ગાવું, એસ એચ ઓ યુ ટી હા સાઉટ એટલે બૂમ પાડવી, સી આર એ ડબલ્યુ એલ ક્રાઉલ એટલે ભાખોડિયા ભેર ચાલવું। એટલે નાના છોકરા હોય 4-5 વર્ષના એ લોકો ભાખોડિયા ભેર ચાલે છે, નાના હોય 4-5 મહિનાના એને કહેવાય સી આર એ ડબલ્યુ એલ ક્રાઉલ એટલે, પછી સી આર ડબલ ઈ પી ક્રીપ એટલે પેટ ઉપર ચાલવું, પેટે ઘસીને ચાલે નાના છોકરા, સી આર વાય ક્રાય એટલે રડવું, એલ એ યુ જી એચ લાફ એટલે હસવું, બી ઈ એન ડી બેન્ડ એટલે વાંકાવળું। તો આ બધા સ્પેલિંગો હું બોલી ગઈ છું, તમારે પહેલી બીજી એબીસીડી ખાસ મોડે કરવાની છે। જો પહેલી બીજી એબીસીડી નહીં આવડે તો તમને સ્પેલિંગ આવડશે નહીં ને કશું જ આવડશે નહીં, એટલે પહેલાં પ્લીઝ તમારા લોકોએ પહેલી બીજી એબીસીડી મોડે કરવાની છે અને આ સ્પેલિંગો નોટમાં લખીને સ્પેલિંગો પણ મોડે કરવાના છે અને લેસનમાં પણ આ સ્પેલિંગો બધા મેં 3 ખાના પાડ્યા છે તો 3 ખાના પાડીને તમારે લખવાના છે। બાય ધોરણ 3 લેસન અંગ્રેજી લખાવેલા સ્પેલિંગો લખવાને મોઢે કરવા। ચલો બાય।